चलो विद्यार्थी मित्रों, हवे स्वाध्याय 4.2 नो बीजो दाखलो लईए। बीजा दाखलानी अंदर पण साबित करवानुं छे बराबर जीरो ए माइनस बी, बी माइनस सी, सी माइनस ए, बी माइनस सी, सी माइनस ए माइनस बी, सी माइनस ए माइनस बी, बी माइनस सी। ओके, हवे आ दाखलो अलग अलग बे रीते विचाराय। पहेलुं, तमे बधाने पहेला स्तंभमां उमेरी दो, बीजा स्तंभना प्रत्येक घटकने एक वड़े गुणीने पहला स्तंभ में, त्रीजा स्तंभना प्रत्येक घटकने एक वड़े गुणीने पहला स्तंभ में। शू कहूँ छू तमने, बधाने पहला स्तंभ में उमेरो तो ए माइनस बी, प्लस बी माइनस सी, प्लस सी माइनस ए, तो बधा घटक उड़ी जशे, बी बी उड़ी जशे, सी सी उड़ी जशे, ए उड़ेला, घटक केवो थवानो, जीरो। क्लियर? आज रीते तमे बीजा घटक माटे विचारी सको, त्रीजा घटक माटे पण विचारी शकाय। एटले एक मेथड आपण छे। बीजी मेथड, तमे धारो तो, तमे विचारो तो तमे आ बंनेनो सरवाळो ही करी सको छो, पहला अने बीजा स्तंभनो, तो पण तमारो जवाब आवे। त्रीजी रीत, बधा ज घटकोने बी पहली हारमां उमेरो। तमे बधाने क्या उमेरवाना? पहली हारमां। आ रीते तो कई प्रोसेस करवानी छे? पहली हार में बीजी हार उमेरवानी अने त्रीजी हार उमेरवानी। पहली हार ने मां बीजी हार अने त्रीजी हार उमेरता तो निश्चायकनुं मूल्य शू थाय? तो शू आवशे जुओ, तो आ बधाने तमे आमां उमेरो तो बी बी उड़ी जशे, सी सी उड़ी जशे, ए उड़ी, एटले आ घटक जीरो थई जशे, आ घटक पण जीरो थशे, आ घटक पण जीरो थई जशे, એટલે बी माइनस सी, सी माइनस ए माइनस बी, सी माइनस ए माइनस बी, बी माइनस सी। क्लियर? એટલે તમે પહેલી હારની અંદર બીજી અને ત્રીજી હાર ઉમેરતા। હવે જો પહેલી હાર સર જીરો જીરો થઈ ગયો તો આખા નિશ્ચાયકનું મૂલ્ય શું થઈ જવાનું? જીરો થઈ જવાનું। થઈ ગયો દાખલો સાબિત? ક્લિયર? ધ્યાન રાખજો, આ પ્રોસેસ સમજવી ખૂબ અગત્યની છે। ફરીથી બોલું છું, બીજી હારના પ્રત્યેક ઘટકોને એક વડે ગુણીને પહેલી હારમાં ઉમેરી દેવાના, ત્રીજી હારના પ્રત્યેક ઘટકોને એક વડે ગુણીને પહેલી હારમાં ઉમેરતા। ટૂંકમાં પહેલી હારમાં બીજી અને ત્રીજી હારના અનુરૂપ ઘટકોનો શું કર્યો કહેવાય? સરવાળો। ક્લિયર? ચલો હવે ત્રીજો દાખલો જો। દાખલા નંબર 3 2 7 65 3 8 7 5 5 9 86 બરાબર જીરો, આવું સાબિત કરવાનું છે। તો જે સાબિત કરવાનું છે તેની ડાબી બાજુ એલ એચ એસ ઇઝ ઇક્વલ ટુ 2 3 5 7 8 9 65 75 86। હવે આ દાખલો છે, મેં આ રીતે વિચાર્યો છે કે પહેલા સ્તંભની અંદર બીજા સ્તંભને 9 વડે ગુણો। બીજા સ્તંભને કેટલા વડે ગુણું છું? 9 વડે। તો 9 સીતા 63, 63 વત્તા 2 થઈ ગયા 65। બીજા સ્તંભને 9 વડે એટલે 8 9 72, 72 ને 3 75, 9 9 81, 81 ને 5 86। થઈ ગયું કે ના થઈ ગયું? એટલે ફેરફાર ક્યાં થાય છે જોજો બરાબર, ફેરફાર પહેલા સ્તંભમાં થયો છે। કોના લીધે થયો છે? તો બીજા સ્તંભને 9 વડે ગુણીને ઉમેરતા। બીજા સ્તંભને 9 વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરીએ ત્યારે આ ઘટકો આવશે। ક્લિયર? એટલે બીજા અને ત્રીજામાં કોઈ ફેરફાર થશે નહીં, આ બે સ્તંભ સરખા થઈ ગયા, એટલે આનું મૂલ્ય કેવું થઈ જશે? જીરો। પહેલો ને ત્રીજો સ્તંભ સરખો એટલે નિશ્ચાયકનું મૂલ્ય જીરો। ક્લિયર? ચલો દાખલા નંબર 4 લઈએ હવે, બરાબર એ પણ સાબિત કરવાના જ છે બધા દાખલા। નિશ્ચાયકમાં આપેલું છે પહેલો સ્તંભ 1 1 1, પહેલો સ્તંભ કયો છે? 1 1 1, બીજો સ્તંભ છે બી સી સી એ એ બી, અને ત્રીજો સ્તંભ છે એ ઇન્ટુ બી પ્લસ સી, બી ઇન્ટુ સી પ્લસ એ, સી ઇન્ટુ એ પ્લસ બી, એના બરાબર જીરો સાબિત કરો, કરી કાઢીએ। તો એલ એચ એસ પહેલાં લખી દીધું, એનો અંદર ગુણાકાર કરું તો એ બી પ્લસ એ સી,
बी नो अंदर गुणाकार करूँ तो बी सी प्लस ए बी, सी नो गुणाकार करूँ तो ए सी प्लस बी सी। क्लियर? हवे आपणे मगज दौड़ावानुं, आपणे मगजनो उपयोग करवो पड़े, बुद्धिनो उपयोग करवो पड़े, बराबर? तो दाखला आवड़े, बराबर? तो जो आ बीजो स्तंभ ने हूँ पहला स्तंभ त्रीजा स्तंभ में उमेरी दऊँ, शू करूँ? त्रीजा स्तंभनी अंदर बीजो स्तंभ उमेरता। हवे आ जे आखू जे वाक्य छे, बराबर, ये पहला तमारे लखवू पड़े, कारण के करीने कई प्रोसेस करवानी छे ए लखवानी। त्रीजा स्तंभनी अंदर, तीजा स्तंभनी अंदर बीजो स्तंभ उमेरता, એટલે ફેરફાર ક્યાં થશે? ત્રીજા સ્તંભમાં। પહેલો સ્તંભ એમનો એમ, બીજો સ્તંભ પણ એમનો એમ, બી સી સી એ એ બી એમના એમ। હવે આ બધા જ ઘટકોને તમારે ત્રીજા સ્તંભમાં ઉમેરવું, તો એ બી પ્લસ બી સી પ્લસ એ સી, આને આની અંદર ઉમેરી દઈએ તો એ બી પ્લસ બી સી પ્લસ સી એ, આને આમાં ઉમેરી દઈએ તો એ બી પ્લસ બી સી પ્લસ સી એ, ઉમેરી દીધા, અને ફેરફાર ક્યાં થયો? ત્રીજા સ્તંભમાં। હવે તમે ત્રીજો સ્તંભ ધ્યાનથી જુઓ, એ બી પ્લસ બી સી પ્લસ સી, એ બી પ્લસ બી સી પ્લસ સી એ, આખું પદ આ કોમન નીકળી જશે, તો નિશ્ચયકમાંથી હવે જ્યારે કોમન કાઢીએ ત્યારે કોઈ એક જ હાર કોઈ એક જ સ્તંભમાંથી જ કોમન નીકળે, આખા નિશ્ચયકમાંથી ક્યારેય કોમન નીકળતું નથી, બરાબર? તો ધ્યાન રાખજો, હું ત્રીજા સ્તંભમાંથી કોમન લઉં છું, ત્રીજા સ્તંભમાંથી એ બી પ્લસ બી સી પ્લસ સી એ કોમન લઈ લીધું, તો બાકી શું રહેશે? પહેલો સ્તંભ એમનો એમ, બીજો સ્તંભ બી સી સી એ બી એ પણ એમનો એમ, અને ત્રીજો સ્તંભ વન વન વન। ક્લિયર? હવે કઈ ક્રિયા કરી તમે? તો ભાઈ ત્રીજા સ્તંભમાંથી, ત્રીજા સ્તંભમાંથી સામાન્ય લેતા, સામાન્ય લેવું એટલે વન અપોન એ બી પ્લસ બી સી પ્લસ સી એ, શું કરવાનું છે? ત્રીજા સ્તંભનાથી એ બી પ્લસ બી સી પ્લસ સી એ સામાન્ય લેતા, સામાન્ય લેવા એટલે ભાગ્યા કહેવાય, ભાગ્યા એટલે શું કર્યું કહેવાય? વન અપોન એ બી પ્લસ બી સી પ્લસ સી એ વડે ગુણ્યા કહેવાય। જો હવે પહેલો અને ત્રીજો સ્તંભ સરખો થઈ ગયો તો એ બી પ્લસ બી સી પ્લસ સી એ, આ ઘટકનું મૂલ્ય ઝીરો થઈ જશે। ઝીરો કેમ થયું એ પણ પાછું બતાવવું પડે, કારણ કે પહેલો અને ત્રીજો સ્તંભ સરખો, ઝીરો ઇન્ટુ સમથિંગ એટલે જવાબ કેવો આવે? ઝીરો। ક્લિયર? તમે જોઈ શકો છો દાખલાની લંબાઈમાં ધીરે ધીરે વધારો થતો જાય છે। બીજું, તમે 4.2 ગણતી વખત એવું ન વિચારશો કે આ રકમ બદલાશે તો શું થશે, રકમ બદલાશે તે તો ઓટોમેટિક આવડશે પણ હમણાં નહીં આવડે, અત્યારે તો જે રીતે હું શીખવાડું છું એ રીતે તમારે યાદ રાખીને થોડુંક વિચારીને જવું પડશે, બરાબર? ભાઈ ગુજરાત બોર્ડની ચોપડી ને એનસીઆરટીની બંને ચોપડી પૂરી થઈ જશે, એની સિવાયની તો કોઈ રકમ બનતી જ નથી, આ રકમો ફિક્સ જ છે, આ જે રીતે રકમ છે એ રીતે જ પરીક્ષામાં પૂછાય છે, વર્ષોથી આના રકમોની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એટલે ગુજરાત બોર્ડને એનસીઆરટીના નિશ્ચયકના સાબિત કરોના દાખલા આવડી જશે, એટલે તમારે આ સિવાયની કોઈ રકમ બહારની નહીં કરો તોય ચાલશે, બરાબર? કારણ કે એના જ દાખલા પૂછાય છે। હા, ફરીથી કહું છું, કોઈ પણ દાખલો ગણતી વખતે આ જે પ્રોસેસ છે એને બરાબર સમજો, આ પ્રક્રિયા છે આખી, બરાબર? કેમેસ્ટ્રીમાં હોય છે ને પ્રક્રિયાઓ, એવી આપણે ગણિતમાં પ્રક્રિયાઓ છે, આ પણ આ નિશ્ચાયકમાં પ્રક્રિયા છે, બરાબર? આ પ્રક્રિયા જેવી અહીં તમે લખીએ એવી જ અહીં થવું જોઈએ, પછી અહીંયા અલગ હોય ને અહીંયા અલગ હોય તો દાખલો ત્યાંથી ખોટો થશે, ભલે ને આખો સાબિત થઈ ગયો છે તોય, બરાબર? ઓકે, એટલે આજના લેક્ચર પૂરતું આપણે શું કહ્યું, નિશ્ચાયકના ગુણધર્મો વ્યવસ્થિત સમજી લેજો અને આ ચાર દાખલા છે એને વ્યવસ્થિત સમજો।